ગીર સોમનાથ કડોદરા ગામે છેલ્લા 3 વર્ષમાં ગામના 11 જેટલા યુવાનોના અકાળે અવસાન થયા હતા જે પૈકી કેટલાક યુવાનોને સમયસર બ્લડ ન મળતા યુવાનોનું મૃત્યુ થયું હતું જેને શ્રદ્ધાંજલિ અર્પવા માટે 10 વર્ષ ગ્રામજનો દ્વારા બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે ગામના 125 જેટલા યુવાનોએ રક્તદાન કર્યું હતું અને અકાળે મૃત્યુ પામેલા યુવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જ્યારે દામનગરના જૈન શ્રેષ્ઠી કેરવણીકાર સ્વભોગીભાઈ બગડિયાની સ્મૃતિમાં સંપૂર્ણ રક્ત પરીક્ષણ કેમ્પ યોજાયો હતો તથા દશાશ્રી જૈન મહાજનવાડી ખાતે સતી રત્નોની ઉપસ્થિતિમાં મુંબઈની ખ્યાતનામ થાઈ રોકેર લેબની અતિ આધુનિક ટેકનોલોજી દ્વારા 40 પ્રકારના પરીક્ષણ કરવામાં આવ્યા હતા અમારા ગામ કેન્દ્ર અત્યારે 22/9 દિવસે બ્લડ કેમ્પનું આયોજન રાખેલું છે એનું મેઇન કારણ તો એ છે કે આપણા દેશની અંદર એક્સિડન્ટમાં ઘણા બધા લોકોના બ્લડના અભાવને કારણે મૃત્યુ થાય છે અને મોટાભાગના માણસો લોહી દેવામાં પણ બીવે છે અમારા ગામની અંદર આજે અમારા છેલ્લા બે વર્ષની અંદર જે ઘણા યુવાનો આકસ્મિક રીતે મૃત્યુ પામ્યા છે એની યાદમાં અમે દર વર્ષે 22/9 રોજ મિનિમમ 200 બોટલનો ટાર્ગેટ રાખીએ અને સંયુક્ત ગામ આ બ્લડ કેમ્પનો એક ભવ્ય કાર્યક્રમ રાખીએ છીએ આનાથી જેથી કરીને ગામની અંદર બ્લડની જરૂર પડી હોય કોઈને તો બ્લડ એમ મળે અને બીજું એ કે જે કંઈ માણસોની અંદર બીક છે બ્લડ આપવાની એ બીક પણ દૂર થાય એટલા માટે તેને દર વર્ષે અમારું સંયુક્ત ગામ કડોદરા ગામ પરિવાર આખો કોઈ પણ નાતના ભેદભાવ વગર આખે આખું ગામ આ કેમ્પના યજ્ઞમાં જોડાય છે કેટલી બોટલ ડોનેશન થાય છે મિનિમમ 200 બોટલ આ વર્ષે અમારો ટાર્ગેટ છે અને આવતા વર્ષે દર વર્ષે અમારો ટાર્ગેટ વધતો જશે